નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો ચાલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે એક સરસ મજાની સરકારી ભરતી વિશે, એના વિશે. આ ભરતી છે એ ફક્ત પુરુષ ઉમેદવારો માટેની ભરતી છે. જે ભરતી છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે, એટલે કે GPSSB દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આ ભરતીની તમામ માહિતી આપણે આજે જોવાના છીએ, જેમાં કઈ પોસ્ટ માટે ભરતી છે, ભરતીમાં ફોર્મ ભરવા માટે લાયકાત શું જોશે, આ ભરતીથી કુલ કેટલી જગ્યા ભરવાની છે, વય મર્યાદા શું છે, પગાર ધોરણ શું છે, પરીક્ષા ફી કેટલી ભરવાની થાય અને કોને કોને ભરવાની થાય, આ ભરતી પછી જે પેપર આવે એનો અભ્યાસક્રમ શું રહે છે, આ ભરતી માટે ફોર્મ ક્યારે ભરાશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને કઈ વેબસાઇટમાં ફોર્મ ભરાશે, જે તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ. એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં દેખાતા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ સિલેક્ટ આપી દો, જેથી કરી આવી અવનવી માહિતી અમે મૂકીએ એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો કે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, તો કે પોસ્ટનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આ પોસ્ટ માટેની ભરતી છે. પછી મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે લાયકાત શું જરૂર પડશે, તો કે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ, 10 પાસ પછીનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો 1 વર્ષનો કોર્સ, અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ, અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ, અથવા તો ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આ કોર્સ છે 1 વર્ષનો ફરજિયાત કરેલો હોવો જોઈએ, અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ તમને હોવું જોઈએ, એટલે કે તમારે CCC નું રિઝલ્ટ મેળવેલું હોવું જોઈએ, એટલે કે CCC નો સરકાર માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા જો તમારે ધોરણ 10 અથવા 12માં વિષય તરીકે કોમ્પ્યુટર હશે તો પણ તમારે CCC ની જરૂર પડશે નહીં, અને ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તો જ તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો. તો મિત્રો, આ ભરતીમાં કુલ કેટલી જગ્યા છે એની વાત કરીએ, તો કે 1866 જેટલી જગ્યા આ ભરતીથી ભરવાની છે. પછી મિત્રો, ઉંમર મર્યાદા વિશે વાત કરીએ, તો કે કેટલી ઉંમરના લોકો આ ભરતીમાં ઉમેદવારી કરી શકે, તો કે 18 થી લઈ અને 34 વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. પછી ઉપલી જે છૂટછાટ મળે છે એના વિશે વાત કરીએ, તો કે અનામત કેટેગરી એટલે કે SC ST OBC AWS ના જે ઉમેદવારો છે એને 5 વર્ષની છૂટછાટ મળશે. પછી સામાન્ય કેટેગરીમાં કોઈ દિવ્યાંગ ઉમેદવારો છે એને 10 વર્ષની છૂટછાટ મળશે. પછી અનામત વર્ગમાં જો કોઈ દિવ્યાંગ ઉમેદવારો હોય તો એને 15 વર્ષની છૂટછાટ મળશે. કોઈ માજી સૈનિકના ઉમેદવારો હોય તો એને 3 વર્ષની છૂટછાટ મળશે. પછી કોઈ પંચાયત સેવામાં નોકરી કરે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં, એ લોકોને જો ફોર્મ ભરવું હોય 45 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ રીતે ઉપલી વય મર્યાદાના ઉમેદવારો છે એ પણ ફોર્મ ભરી શકશે. પછી મિત્રો, પગાર ધોરણની વાત કરીએ, તો કે મહિનાનો પગાર છે એ 19,950 રૂપિયા આપવામાં આવશે, જે 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે, પછી તમને ફૂલ પગાર આપવામાં આવશે. મિત્રો, પરીક્ષા ફીની વાત કરીએ, તો કે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો છે એને 100 રૂપિયા ઓનલાઈન અથવા ઓફલાઈન ફી ભરવાની રહેશે. ઓનલાઈનમાં છે એ ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPIથી તમે ફી ભરી શકશો, અને ઓફલાઈનમાં છે એ ચલણની પ્રિન્ટ કાઢી નજીકની પોસ્ટ ઓફિસે જઈ અને તમે પોસ્ટ ઓફિસ મારફતે પણ ફી ભરી શકશો. અને SC ST EWS અપંગ ઉમેદવારો એવા ઉમેદવારો છે એને કોઈ જાતની ફી ભરવાની થશે નહીં. પછી મિત્રો, આ ભરતીમાં છે એ અભ્યાસક્રમ છે એ આ મુજબ રહે છે, જેમાં સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિના કુલ 20 પ્રશ્નો આવશે, ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 પ્રશ્નો આવશે, અંગ્રેજી ભાષા અને ગ્રામરના એના પણ કુલ 15 પ્રશ્નો આવશે, પછી નોકરી સંબંધિત જ્ઞાન અને તમારી ડિગ્રીને આધારિત કુલ 50 પ્રશ્નો આવશે. આવી રીતે કુલ 100 પ્રશ્નો અને 100 ગુણનું પેપર રહેશે. પરીક્ષાનો સમય છે એ 60 મિનિટ એટલે કે 1 કલાકનો રહેશે. આવી રીતે તમારા પેપરનું આયોજન કરવામાં આવશે. પછી મિત્રો, તમારે આ ભરતીની ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ એ નોટિફિકેશન મૂકેલી છે, અને ઓજસ વેબસાઇટ ઉપર તમે જશો તો એમાં પણ આની ફૂલ નોટિફિકેશન મૂકેલી છે, જેમાં તમારા કુલ જગ્યા કયા જિલ્લામાં કેટલી કેટેગરી વાઇઝ જગ્યા છે એ જોવું હોય
તો તમે નોટિફિકેશનમાં જઈ જોઈ શકશો. જે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અહીંયા તમે ક્લિક કરી ડાયરેક્ટ PDF જોઈ શકશો. પછી મિત્રો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ફોર્મ છે એ તારીખ 16/5/2022 ચાલુ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/5/2022. એટલે કે 31/5/2022 પહેલાં તમારે ફોર્મ ભરવું ફરજિયાત છે. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે મિત્રો ojas.gujarat.gov.in, આ સરકારની જ વેબસાઇટ છે. એના ઉપર જઈ તમે જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આ વિડીયો જોનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને આ વિડીયો મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી કરીને કોઈ SI કરેલું હોય અને આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકે.